આપણી કારણ સત્સંગની સભા છે આ કારણ સત્સંગ છે કારણ સત્સંગ ની મુખ્ય ત્રણ વ્યાખ્યા છે જે આપણને બહુ સ્પષ્ટ હોવી જોઈએ અને સ્પષ્ટ રહેવી જોઈએ શબ્દ સાંભળજો સ્પષ્ટ હોવી જોઈએ અને સદાય ગમે ત્યાં જઈએ તો પણ સ્પષ્ટ રહેવી જોઈએ પહેલો કારણ સત્સંગ એટલે કારણ મૂર્તિનો સત્સંગ અર્થાત મૂર્તિ સુખ પામ્યાનો સત્સંગ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સુખ રોમ રોમ સત્સંગ સુખ પહેલી મુખ્ય વ્યાખ્યા છે અને ભગવાનના મૂર્તિના સુખને પામવા માટે શું પ્રોસીજર કરવી પડે એ હમણાં આપણે જોઈએ છીએ વ્યાખ્યા જોયા પછી એ કરીને દેહ અને દૈહિક સુખોની સાથે જોડાવાય પરંતુ મહારાજ સાથે જોડાવું હોય તો મહારાજ જેવા થવું પડે એટલે કે પુરુષોત્તમ નું સુખ લેવું હોય તો પુરુષોત્તમ જેવા થવું પડે થવું પડે નહીં થવું જ પડે ફરજિયાત છે અને એ પ્રોસીજર આપણે આ કારણ સત્સંગની સમયા ઉત્સવ શિબિરો સભાઓ શાના માટે છે તો આ જ કાર્ય કરવા માટે આપણા બે ગોલ છે અને એ બે ગોલને પૂરો કરવા માટેનો એક રોલ છે આપણો સિલેબસ કારણ સત્સંગમાં આવીને શું કરવાનું સમયા શાના માટે ઉત્સવો શાના માટે મંદિરો શાના માટે અમે સાધુ થયા શાના માટે તમે હરિભક્ત શાના માટે આપણી આ પૂનમની સભા શાના માટે આ બે જ ગોલને પૂર્ણ કરવા માટે અને બે ગોલ પૂર્ણ કરવા હોય તો એક રોલ ભજવવો પડે કયા બે ગોલ તો ભગવાન સ્વામિનારાયણ જે સંપ્રદાયના આશ્રિત માત્ર નું લક્ષ્ય છે નિશાન છે ધ્યેય છે મંદિરો ધ્યેય નથી તો હરિભક્તો સમૈયા ઉત્સવ એ ગોલ નથી એ દેય નથી બાપાશ્રીના શબ્દોમાં કહીએ તો એ કાર્ય છે એ સત્સંગનો વ્યવહાર છે પ્રથા છે એ કારણ નથી કારણ એટલે લક્ષ અહીંથી મુંબઈ જવું હોય તો મુંબઈ ડેસ્ટિનેશન એ કારણ કહેવાય પણ એ ડેસ્ટિનેશન પામવા પહોંચવા માટે બસમાં જાઓ ટ્રેનમાં જાઓ ગાડીમાં જાઓ પ્લેનમાં જાઓ એ બધું કાર્ય છે કાર્ય જોઈએ પરંતુ શાના માટે જોઈએ કારણ સ્વરૂપને પામવા માટે એમ મહારાજ સમગ્ર સંપ્રદાયનું કારણ કોણ કારણ એટલે ધ્યેય કારણ એટલે લક્ષ કારણ એટલે નિશાન કારણ એટલે મુકામ સમગ્ર સંપ્રદાયના આશ્રિત માત્રનું કારણ શું છે તો આ સ્પષ્ટ હોવું જોઈએ કે કારણ એ કાર્ય નથી અને કાર્ય એ કારણ નથી બંને વસ્તુ તદ્દન સેપરેટ છે તદ્દન જુદી છે દુકાન કરી એ કાર્ય છે ફેક્ટરી કરી તમે એ કાર્ય છે મજૂર રાખ્યા કાર્ય છે સ્ટાફ રાખ્યો કાર્ય છે ફર્નિચર બનાવ્યું કાર્ય છે અરે વકરો થયો એ કાર્ય છે તમે કંઈક સેલ મૂક્યું કાર્ય છે સ્કીમ મૂકી કાર્ય છે કારણ શું તો અંદરથી જે નફો મળે ને એ કારણ છે એ નફો મેળવવા માટે જે કંઈ કરવો પડે એ તમામ સાધન કે તમામ માધ્યમ એને કહેવાય કાર્ય અને જે લક્ષ્ય છે જે નિશાન છે જે ધ્યેય છે જે મુકામ છે જે આપણું ડેસ્ટિનેશન છે એને કહેવાય કારણ અને કારણ સત્સંગનો અર્થ જ આ છે કે ડેસ્ટિનેશન ઓળખવું અને ડેસ્ટિનેશન સુધી પહોંચવું એને જ કારણ સત્સંગ કહેવાય હવે એવા મહારાજ સમગ્ર આશ્રિત માત્ર આશ્રિત માત્રમાં કોણ આવી જાય તો મહારાજે શિક્ષાપ્રદિયા ત્રીજા શ્લોકમાં લખી નાખ્યું છે મમ આશ્રિત એમાં મહારાજે બંને અયોધ્યા પ્રસાદ રઘુવીરજી મુક્તાનંદજી મુકુંદાસ પછી મહારાજે શું શબ્દ વાપર્યો મહારાજ કે વિધવા મયારામ શબ્દો છે ને મયારામ ભટ્ટ એમાં હરિભક્તો આવી ગયા મુકુંદાસમાં મહારાજ મુકુંદ વર્ણિ એટલે એમાં બધા પાળા બ્રહ્મચારી આવી ગયા મુક્તાનંદ સ્વયંમાં સંતો હરિભક્તો આવી ગયા અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી મહારાજમાં કોણ આવી ગયા સર્વે આચાર્ય કોણ આવી ગયો બધા આશ્રિત કીધા છો ગોપાળાનંદ સ્વામી ભલે ભગવાન જેવી સામર્થ્ય ધરાવતા પરંતુ છતાંય અનાદિ મુક્ત સ્વતંત્ર હોવા છતાં મહારાજની આગળ પરતંત્ર છે ભગવાન સ્વામીને એમને આગળ એ સેવક છે ગોપાળાનંદ સ્વામીઓ મોટા મોટા મુક્તાન સ્વામી બ્રહ્માન સ્વામી ગુણાયતાન સ્વામી નિત્યાન સ્વામી ભગવાન જે ઐશ્વર્ય મહારાજે આપ્યું હોવા છતાં સામર્થ્ય આપ્યું હોવા છતાં રસબસ ભાવે મૂર્તિમાં રહ્યા હોવા છતાં એ સેવક છે અનંત છે સેવક એકના હોય અને સ્વામી બે ના હોય સેવક અનંત હોય અને સ્વામી એક જ હોય એ કોઈ દિવસ બે ન હોય તો અનંત કેવી રીતે હોઈ શકે હા તો એવા અનંત ગોપાળાન સ્વામી મુક્તાન સ્વામી બ્રહ્માન સ્વામી અનંતનાથી મુક્તો જે પુરુષોત્તમ જેવા છે એટલે કે રૂપ છે 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 રોમ રોમ પણ એકતાને પામેલા છતાં પણ એ સેવક છે એ અનંત છે એ ભોગતા છે અને સ્વામિનારાયણ ભગવાન સર્વના દાતા છે અનંતનાથી મુક્તો પરમેકાંતિક મુક્તો ને સુખના દાતા છે અનંત ચાલો ચાલ એકાંતિક ને દર્શનના દાતા છે એમને સુખ નથી પણ દર્શનના દાતા છે એ રીતે અનંતના દાતા ભગવાન સ્વામિનારાયણ છે એ જ એકમાત્ર કારણ છે બાકી બધું એને પામવા માટે જે કંઈ કરીએ એ તમામ સાધનો એ પણ કાર્ય કહેવાય અને તમામ માધ્યમ એ પણ સાધન એ પણ કાર્ય કહેવાય સાધનમાં શું આવે તો તપ તીર્થ વ્રત યજ્ઞ દાન માળા માનસી પૂજા ધ્યાન ભજન જે કંઈ કરીએ આપણે કીર્તન મંત્રલેખન જે કંઈ સાધન કરીએ એ બધા જ દાન કરીએ જે કરીએ એ બધું જ સાધન છે કાર્ય છે કારણ શાના માટે છે કારણ સુધી પહોંચવા માટે છે કારણ સુધી પહોંચવા માટે અને કારણ સુધી પહોંચવું જોઈએ કારણ સુધી પહોંચવું જોઈએ મુક્તો આ વિચાર સાથે તમે વકરો કમાવો છો દુકાન કરો છો નફો મેળવવા માટે નોકરી કરો છો પગાર મેળવવા માટે કારણ કે પગાર કારણ છે તમે ધંધો કરો છો એ નફા માટે ખેતી કરો છો ઉપજ માટે પ્રોફેશન કોઈ ડૉક્ટર છે વકીલ છે તો એના એમાંથી કંઈક કમાવવા માટે એ જે કમાણી છે અર્નિંગ છે એ તમારું સંસારનું કારણ છે અને એના માટે જે કંઈ કરવું પડે એ બધું કાર્ય છે વકરો હોય ટર્નઓવર હોય એ પણ કાર્ય છે એ કારણ નથી એમાંથી જે નફો મળે છે એ કારણ છે એમાં ધ્યાન ભજન ભક્તિ આપણે કરીએ છીએ એમાંથી નફો મળવો જોઈએ શું નફો તો મહારાજ સાથે આપણું જોડાણ થવું જોઈએ કનેક્શન થવું જોઈએ મહારાજ સાથેનો કોન્ટેક થવો જોઈએ મહારાજ સાથેની એકતા થવી જોઈએ અને એને કે તો કહેવાય કારણ સત્સંગની પૂર્ણાવતી એ જ રીતે માધ્યમ શું તો મંદિરો માધ્યમ છે શાના માટે મંદિરો મહારાજને ઓળખવા અને મહારાજમાં જોડાવા શાના માટે સાધુ તો મહારાજને ઓળખવા મહારાજમાં જોડાવા શાના માટે સંસ્થા શાના માટે દેશ શાના માટે ગાદી શાના માટે પ્રથા શાના માટે આ ભગવાન સ્વામિનારાયણ બાંધેલું બંધારણ શાના માટે આ બધું ધર્મ નિયમ આજ્ઞાન ઉપાસના એ પણ બધું શાના માટે અરે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ પણ સાધન છે શાના માટે સર્વનું ફળ એક જ છે અને એટલે તો નિર્ગુણાનંદ બ્રહ્મચારી લખી નાખ્યું ચારે ચાર ના ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિના રૂપ અંતે કારણ સુધી પહોંચાડી દીધા છે સાધ્ય સુધી પહોંચાડી દીધા જ્ઞાનનું રૂપ કર્યું કે જ્ઞાન શું તો શાસ્ત્ર વાંચવા પુરાણી પુરાણી થાય કથાકાર થાય શાસ્ત્રી બને અને જ્ઞાન કરે એટલે જ્ઞાન નહીં જ્ઞાન અને કપ્રકારે કરે પણ મૂર્તિ થકી છેટે ફરે મુખ્ય જ્ઞાન તે મારું સ્વરૂપ થાય તે જો તદરૂપ મુખ્ય જ્ઞાન કોણ તો મહારાજની મૂર્તિ ભગવાનના સ્વરૂપને ઓળખો અને ઓળખ્યા પછી શું તે જો મય અને તદરૂપ થવું મહારાજના જેવા પુરુષોત્તમ રૂપ થવું એ જ જ્ઞાન જો અંતે કઈ કારણ સુધી પહોંચાડી દીધું પછી કે છે ભક્તિના તો છે ગણેરા ભેદ ભક્તિ નવ નવ એકાશી પ્રકારની ભક્તિ છે અને એથી પરની આ ભક્તિ કહી દીધી કે તો છે ભેદ ન થાય ઉચ્છેદ એટલે શું આ મોટા મોટું જગત છે એનાથી દેહ ભાવનો ઉચ્છેદ કેતા એનો પ્રલય ના થાય પ્રલય ઉચ્છેદ એટલે પ્રલય એનો પ્રલય ના થાય તો શું કીધું કે ભક્તિ ના તો છે ઘણે રા ભેદ ન થાય ઉચ્છેદ મારી મૂર્તિમાં પ્રેમે જો આ કારણ સત્સંગ ક્યાંથી જુદો પડ્યો છે માળા ફેરવવી ભજન કરવું ભક્તિ કરવી આ ભગવાનમાં જોડાવા માટેના સાધને ભક્તિ કહેવાય પરંતુ એ ભક્તિની પૂર્ણાહુતિ શું માળા શાના માટે ફેરવવાની તપ શાના માટે કરવાનું જપ શાના માટે કરવાનું ધ્યાન શાના માટે કરવાનું સદગુરુ આપણા હરિનારાયણ દાસજી સ્વામી મૂળીમાં ચાલાવાડના ભગવાન કહેવાય એટલે બહુ સમર્થ પુરુષ હતા હરિનારાયણ દાસ સ્વામી મૂળી પધારેલા મૂળી બિરાજતા એક હરિભક્ત સ્વામી પાસે આવ્યો આવીને સ્વામીને પ્રશ્ન પૂછ્યો સ્વામી મારે એક પ્રશ્ન છે સ્વામી કે શું સ્વામી મારે એક માળા પૂરી કોઈ દાડો થતી નથી સ્વામી હું માળા લઈને બેઉું છું અને સંકલ્પના ધક્કે ચડી જઉં છું અને કાં તો જોકે ચડી જઉં છું એનો એકનો જ પ્રશ્ન છે ને ભીલા અહીં બેઠેલા કોઈને લાગુ પડે જ ભીલા આપણે જતા એ સમજ્યા સ્વામી કે એક માળા લઈને બેસું છું એક માળા પૂરી થતી નથી સ્વામીને પ્રાર્થના કરી સ્વામી આનો ઉપાય બતાવો ને સ્વામી એને શિક્ષાપત્રીનો એકસો ને સોળમો શ્લોક બતાવ્યો નિજાત્માનમ ભ્રમરૂપમ દેહત્રય વિલક્ષણમ સંકલ્પ કરનારો જે મન છે એ મનથી ઇન્દ્રિયો અંતકરણથી દેહથી તું છૂટો પડી જાય જ્યાં સુધી તું છૂટો નહીં પડે ત્યાં સુધી એ સંગીનો સંગ તને લાગ્યા વગર નહીં રહે મનના સંક મનનો સંગ છે ત્યાં સુધી મન સંકલ્પ કરાવવાનો છે બુદ્ધિનો સંગ છે ત્યાં સુધી બુદ્ધિ સંશય કરાવવાની છે ચિત્તનો સંગ સંઘ છે ત્યાં સુધી ચિત્ત ચિત્તવન કરાવવાનું છે એ બધા હત્તાવરના ટોળાથી તું વિરક્ત થઈ જા અને જુદો પડી જા અને જુદો પડીને બસ તો મૂર્તિમાં રાખ્યો છે ભાવથી માળા કર એમ કહીને સ્વામી આખી એકસો સોળમાં શ્લોકની રીત બતાવી એ શ્લોક જો લઈએ તો આખી સભા એમ જ પૂરી થઈ જાય એવી છે એટલે આપણે એને જરા તમે સમજી ગયા છો એવું માનીને આપણે આગળ વધીએ સમજ્યા એટલે સ્વામીએ બતાવ્યું કે ભાઈ આવી રીતે તું માળા કર તો તને તારી માળા પૂરી થશે અને માળા ખરેખર મહારાજ સુધી પહોંચશે અને ત્યાં બીજો હરિભગત આવ્યો સ્વામીને કે સ્વામી મારે એક માળા પૂરી નથી થતી સ્વામી કે તારે શું થાય છે સ્વામી હું માળા લઉં છું અને સ્વામી જેવા પાંચ દસ મણકા શરૂ થાય એટલે સ્વામી મહારાજની મૂર્તિમાં જોડાઈ જાઉં છું મહારાજમાં જોડાઈ જાઉં છું સ્વામી શું કરવું આનો ઉપાય શું માળા પચી માળાનો નિયમ છે પણ સ્વામી પૂરી નથી થતી સ્વામી તરત બોલ્યા સ્વામી માળા પૂરી પચીસ નહીં તારી અનંત માળા પૂરી કારણ કેમ આવું કીધું માળા કરીને જે કરવાનું હતું એ તને થઈ ગયું માળા શાના માટે છે બેઠેલા આપણે બધાએ ધ્યાન રાખજો આપણે માળા કરીએ છીએ પૂજા કરીએ છીએ પરંતુ સાધન સાધ્ય સુધી પહોંચતું નથી એ સાધન છે એ કાર્ય છે આપણી ભક્તિ સાધન ભક્તિ રહી જાય છે એની વખતે લક્ષ્ય રહેવું જોઈએ કે હું માળા શાના માટે ફેરવું છું મહારાજમાં જોડાવા માટે તરત પ્રશ્ન થાય છે કે માળા માત્ર નિયમ પૂરી કરવા માટે ફેરવાય છે કે ખરેખર મહારાજમાં જોડાવાય છે પૂજા શાના માટે મહારાજમાં જોડાવા માટે ધ્યાન શાના માટે મહારાજમાં જોડાવા માટે આ કાર્ય છે કારણરૂપ થવું જોઈએ સાધન છે સાધ્ય રૂપ બનવું જોઈએ મૂકતો નહીતર મહારાજે વચનામૃતમાં વ્રતમાં કહી દીધું પ્રથમનો નું બાવીસમું સંતો ધૂન બોલતા હતા કીર્તન બોલતા હતા સારંગી વગાડતા હતા અને જોડે જોડે રહી અને મહારાજનું કીર્તન ભક્તિ થતી હતી શ્રીજી મહારાજ તરત જ બોલ્યા સંતો અરે તમે નારાયણ ધૂન કરો છો કીર્તન બોલો છો સારંગી મૃદંગ આદિ વાજિંત્ર સાથે બોલો છો પરંતુ જે કંઈ કરો છો એમાં જો ભગવાનમાં વૃત્તિ રહેતી ન હોય હજુ આ કાર્ય સત્સંગનો શબ્દ છે આપણી ભાષામાં કારણ સત્સંગની ભાષામાં મૂર્તિમાં રહીને જો એ ક્રિયા ન થતી હોય તો રિઝલ્ટ પરિણામ કેટલા માર્ક આપ્યા પહેલા કર્યું આ ગાયું શું વાક્ય પૂરું કરો છો ગાયું ન ગાયા બરાબર છે માત્ર ગાવાની જ વાત આવી ને માળામાં જો મહારાજમાં ન જોડાવાય તો માળા ફેરવી બોલો આગળનો બોલો ન પૂજા કરીને પૂજામાં જો મહારાજમાં ન જોડાય તો પૂજા કરી સાધન સાધન છે સાધ્ય નથી હો આપણી વૃત્તિ હંમેશા આપણું લક્ષ્ય સાધ્ય સુધી પહોંચવું જોઈએ તમે ગમે તે જ વ્યાપાર કરો છો પણ તમારું નજર ક્યાં હોય પહેલાં આ બિલ્ડર હોય પ્લોટ લઈને કોઈ આવે દલાલ કે પ્લોટ છે ખારો છે તરત તમે બંધ શું બેઆડો કે નફો કેટલો બંધ બેહે છે પહેલું એ વિચાર કરો ને બેલા પ્લાનિંગ એ કરો કંઈક વહેતું હોય તો કરાય નહીં તો ન કરાય એમ સાધન સાધ્ય સુધી ફરજિયાતપણે પહોંચવા જોઈએ સાધન હંમેશના માટે સાધ્ય સુધી પહોંચવા જોઈએ અને સાધ્ય સુધી પહોંચે તો જ એ કારણ સત્સંગ કહેવાય હવે વાત આપણે એ ચાલી રહી છે કે આ બધું સાધન માત્ર શાના માટે છે તો બસ સાધ્ય સુધી કારણ સુધી પહોંચવા માટે અને એ કારણને સૌ પ્રથમ કારણ સ્વરૂપને ઓળખવું પડે ભગવાન સ્વામિનારાયણ આપણા બાપ છે આપણા ઈષ્ટદેવ છે એમના સ્વરૂપને આપણે પહેલું ઓળખવું પડે મહારાજે એવો કેવો નિશ્ચય કરવો તો મધ્યના ચૌદમાં વચનામૃતમાં મહારાજે નિશ્ચય કરવાનો શબ્દ વાપર્યો મધ્યનું ચૌદ અને વડતાલનું પહેલું એમાં મહારાજે નિરુત્થાન નિશ્ચય કરવો નિરુત્થાનપણે એટલે જેમાં ઉત્થાન નહીં તે નિરુત્થાન બાપજી આવી રીતે આપણને સમજાવે કે જેમાં ઉત્થાન નહીં તેનું નામ નિરુત્થાન કોઈ દિવસ દગે નહીં ને મગે નહીં કે બસ મહારાજે કીધું કે આંબાની નીચે બેસીને મહારાજ વડતાલમાં એમ બોલ્યા કે આંબો છે કોઈ દાડો લીમડો ન થઈ શકે અને લીમડો કોઈ દાડો આંબો ન થઈ શકે સ્વામિનારાયણ ભગવાન સદા પ્રગટ અને પ્રત્યક્ષ છે ગયા નથી મહારાજ અઢારસો સાડત્રીસમાં આવ્યા અઢારસો છ્યાસીમાં ગયા આ કારણ સત્સંગની આપણી થિયરી નથી મહારાજ સદાય દિવ્ય તેજના સમૂહમાં કહેતા અક્ષરધામમાં જ છે અધોઉ ચારે કોરે પ્રમાણે રહી તેવો તેજનો સમૂહ એ મહારાજથી ક્યારેય જુદો પડતો નથી અને તેજનો સમૂહ એ જ અક્ષરધામ છે અક્ષરધામ મહારાજના બેડું છે મહારાજથી નોખું જુદું નથી મહારાજ જ્યાં મહારાજની મૂર્તિ એના અનુસંધાનમાં મહારાજ બોલ્યા મધનું બેતાલીસ એના અનુસંધાનમાં બોલ્યા છે જ્યાં મહારાજની મૂર્તિ ત્યાં જ અક્ષરધામનું મધ્ય હવે ક્યાં અધર જોવાનું રહ્યું ક્યાં દૂર જોવાનું રહ્યું મહારાજ એ શબ્દ પણ બોલ્યા સાળંગપુરના દસમામાં શ્રીજી મહારાજના શબ્દો છે જે સાધુ કે જે હરિભક્ત મહારાજ એમાં બે પ્રકારના ભક્તની વાત કરી છે કે બહાર વૃત્તિવાળો જે બહાર દ્રષ્ટિવાળો જે હરિભક્ત હોય કે સાધુ હોય એને મતે ભગવાનને ભગવાનનું ધામ ઘણું છેટું છે ઓ ઘણું છેટું છે અને છેટું કહેનાર ઈ કાર્ય સત્સંગ એવું કહે છે કે ઘણું છેટું એટલે કેટલુંક લાખ મણ લોઢાનો ગોળો રગડતો રગડતો નીચે આવે અક્ષરધામ માંથી રગડતો રગડતો નીચે આવતા ધૂળ ભેગો ધૂળ થઈ જાય રજ ભેગો રજ થઈ જાય એટલું છેટું છે આ કાર્ય સત્સંગની પરિભાષા છે અને શ્રીજી મહારાજે આનું ખંડન સાળંગપુરના દસમામાં કર્યું છે મહારાજ કે આ બાર વૃત્તિવાળાની સમજણ છે તે વ્યર્થ છે એટલે કે ખોટી છે અને અંતરદ્રષ્ટિવાળાની સમજણ સાચી છે શું અંતરદ્રષ્ટિવાળાની સમજણ તો મહારાજે જે સાધુ કે જે હરિભક્ત એમ સમજતો હોય જે સાધુ કે જે હરિભક્ત એકલા સાધુનું મોનોપોલી નથી ત્યાં સાધુ શબ્દ વાપર્યો છે પણ સાધુ હોય કે હરિભક્ત હોય પરંતુ જેની સમજણ આવી હોય કેવી સમજણ કે ભગવાન સ્વામિનારાયણ ભગવાનનું ધામ કારણ કે મહારાજનું ધામ મહારાજથી અણુમાત્ર નોખો નથી તેજનો સમૂહ જેમ ફૂલ અને સુગંધ ક્યારેય જુદા પડતા નથી જેમ મહારાજ કે જેમ સાકરને ગળ પણ જુદા પડતા નથી એમ મહારાજને મહારાજનું તેજ અક્ષરધામ ક્યારેય જુદા પડતા નથી એટલે કે જે મહારાજ મને મળેલા ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું જે ધામ અને અનંત મુક્ત જે મૂર્તિમાં છે એ અણુમાત્ર છેટે નથી સદાય મારા ભેળા છે અને મહારાજ મને મળ્યા છે પ્રગટ અને પ્રત્યક્ષ એ મહારાજ મને મળ્યા છે મહારાજ કે એની એનાથી ભગવાન કે ભગવાનનું ધામ આવી સમજણ જેની હોય એનાથી ભગવાન ભગવાનનું ધામ કે અનંત મુક્ત અણુમાત્ર તે નથી આ સમજણ આપણી કારણ સત્સંગની છે મુક્તો અને આ સમજણ પ્રમાણે શ્રીજી મહારાજને વિશે મહારાજ કે પહેલું ભગવાનનું સ્વરૂપ સમજવું પડે કે મહારાજ કેવા છે તો મહારાજ જન્મતા થકા અજન્મા છે શ્રીજી મહારાજે એટલે લખ્યું કે અઢારસો સાડત્રીસમાં આવ્યા અઢારસો સાડત્રીસમાં છ્યાસીમાં ગયા પંચભૂતનો દેહ ધર્યો બ્રાહ્મણને ઘેર અવતર્યા ગોપાળાન સ્વામીને વિશે મોટા મુક્તને વિશે પણ એવો વિચાર થાય કે એ ટોરડામાં તો બ્રાહ્મણને કે મોતીરામ શર્માને ઘેર દરમિયાન આ બધા જે શબ્દો છે મહારાજે કીધું એ બધોએ અવરભાવ છે આ અવરભાવ અને પરભાવને કાર્ય કારણ સત્સંગમાં આવીને આપણને ક્લિયર હોવો જોઈએ કે ભગવાન અવરભાવ શું તો જે દેખાણું જે લખાણું એ બધો અવર ભાવ છે પરભાવ ન લખી શકાય પરભાવ ન દેખી શકાય પરભાવને સ્પર્શી શકાય હા અનુભવી શકાય પણ કોણ અનુભવી શકે જે પ્રભાવમાં જાય એ પ્રભાવને અનુભવી શકે ત્યારે એ પ્રભાવ આખો અનુભવનો વિષય છે અને એ પ્રમાણે મહારાજેને મોટા એટલે કહ્યું મહારાજે પંચાળાનું સાતમું વચનામ્રત એમાં સ્પષ્ટ શબ્દ એટલા માટે શરૂઆત જ ત્યાંથી ગયું કે ભગવાનનું સ્વરૂપ કેવું છે તો મહારાજે એક જ શબ્દ બોલ્યા અમાયા કયો શબ્દ વાપર્યો મહારાજે અમાયા એટલે શું અને એનો વિરુદ્ધ શું થાય માયા માયા એટલે માયા એ સહિત અને અમાયા એટલે અમાયા એટલે માયા એ રહીત હવે માયા એ રહીત એટલે પછી મહારાજ બોલ્યા કે ભગવાનને વિશે ત્રિકાળમાં માયા નથી બાપજી કાયમ સમજાવે છે તો ચોથા કાળમાં તો માયા હોય ને પાંચમા કાળમાં તો હોય ને પણ ચોથો કાળ જ નથી અર્થાત મહારાજને વિશે દે દેય ભાવ નથી મહારાજને વિશે જન્મ અને મૃત્યુ નથી ભગવાન જન્મતા થકા અજન્મા છે જન્મતા થકા અજન્મ કેવી રીતે હોઈ શકે તો કહ્યું કે જન્મતા એવું દેખાયું એ અવરભાવ છે પરંતુ પરભાવમાં મહારાજ સદા દિવ્ય છે પ્રગટ છે પ્રત્યક્ષ છે અને છે મહારાજને વિશે તો આ દેખાડ્યું એ શું તો મહારાજે પંચાળાના સાતમામાં સ્પષ્ટ કહ્યું શું કહ્યું મહારાજ કે નટનું દ્રષ્ટાંત આપીને મહારાજ બોલ્યા કે જેમ નટની કળાને નટનું મંડળ હતું એમાં નટની કળાને જે નતા જાણતા એની દૃષ્ટિએ નટ મરી ગયો નટ બળી ગયો નટ કપાઈ ગયો પરંતુ નટની કળાને જે જાણતા હતા એની દ્રષ્ટિએ નટ મર્યોય નહોતો નટ બળ્યોય નહોતો નટ કપાયોય નહોતો એ તો બધી નટની કળા હતી એમાં નટ વર છે અનંતકોટી બ્રહ્માંડના ધણી રાજાધિરાજ છે એ પણ આ બ્રહ્માંડમાં આવ્યા નથી અને મહારાજ ગયા નથી સદાય પ્રગટ અને પ્રત્યક્ષ છે મહારાજ કે આવી ભગવાનને વિશે દિવ્ય સમજવા મહારાજને દિવ્ય સમજવા સદા પ્રગટ સમજવા હવે પ્રશ્ન એમ થાય કે આપણે મહારાજને કદાચ મહારાજે બહુ દાખલો કર્યો છે પોતામાંથી મનુષ્ય ભાવ ટળાવવાનો એ વખતે મહારાજે વચનામૃતમાં જુઓ તો એટલો બધો મેક્સિમમ દાખલો કર્યો છે લ્યો મધના ઓગણપચાસમાં મેં મહારાજે જ બોલ્યા પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ અને બીજા જે માઇકાાકાર એને વિશે તો ઘણો ફેર છે ઘણો ફેર ના કીધું ઘણો ફેર છે એમ કહીને મહારાજે શબ્દ વાપર્યો પ્રત્યક્ષ મહારાજની મૂર્તિ એટલે પોતામાંથી મનુષ્ય ભાવ ટળાવવા કે તમે અમને મનુષ્ય જેવા દેખો છો ભલા થઈને મનુષ્ય જેવા ન સમજશો હવે આપણે કદાચ મનુષ્ય જેવા સમજીએ કે ભગવાનને પ્રતિમા જેવા સમજીએ પ્રાકૃત ભાવ પરઠીએ મોટા પુરુષને આપણે મનુષ્ય જેવા સમજીએ તો તો એમાં એમને તો કંઈ વાંધો આવવાનો નથી એ તો જે છે એ જ છે દૂધને તમે છા સમજો તો એમાં દૂધને કંઈ બગડવાનું નથી દૂધ તો દૂધ જ છે હોનાને તમે એમ સમજો કે આ પિત્તળ છે તો એમાં વાંધો કોને આવવાનો વહેલ્યા જે સમજે એને એને ખોટ આવવાની છે હોનાને પિત્તળ આમ માનીને વેચી લે તો શું ઉપજે વેલા દોઢસો ને બસો રૂપિયાનો કિલો વેચાય અને હોનાને હોનું માનશે તો એમાં એને ફાયદો છે જેવા તમે મહારાજને તો આપણે મહારાજને દિવ્ય સમજવા પ્રગટ સમજવા મનુષ્ય જેવા નથી પ્રકૃત પ્રાકૃત ભાવ નથી સત્પુરુષને વિશે દિવ્ય ભાવ સમજવો શાના માટે જરૂરી છે તો એ આપણા ફાયદા માટે જ શું આપણા ફાયદા માટે જેવા મહારાજ કે જેવા અમને સમજશો એવા તમે થશો જેવા ઓળખશો જેવા જાણશો એવા થશો આપણે જ એના જેવા થવું છે એટલે આપણે એને ઓળખવાના છે મહારાજની પાછળ પાછળ આપણે ફરીએ છીએ મોટા પુરુષની પાછળ પાછળ ફરીએ છીએ શું કરવા આ લોકોના સુખ અને સંપત્તિ માટે નહીં એના જેવા થવા માટે જોજો તમે આ લોકોમાં કોઈ શેઠીઓ હોય અને એની કોઈ લલોચપો કરતું હોય કે એની વાહે વાયે ફરતું હોય તો એ શું કરવા એને આશા હોય કે હું એની પાછળ પાછળ ફરું અને એની જોડે ભાગીદારી કરું તો હું એના જેવો થઉં આવી એક આશા હોય એમ આપણે ભગવાનની ભક્તિ શાના માટે આ પુરુષોત્તમ નારાયણને ઓળખવાના શાના માટે એમના દિવ્ય સત્પુરુષનો જોગ શાના માટે એમની પાછળ પાછળ ફરવાનું શાના માટે મહારાજને આપણે દિવ્ય નહીં સમજીએ તો એ ક્યાં દિવ્ય મટી જવાના છે એને દિવ્યાથી દિવ્ય સમજવાના શાના માટે એમાંથી પ્રાકૃત ભાવ ટાળવાનો શાના માટે એમાંથી મનુષ્ય ભાવ ટાળવાનો શાના માટે તો એમના જેવા થવા માટે અને એમના જેવા જેને થવું હોય એને એને એવા સમજવા પડે જેવા સમજે એવો થાય હવે એટલે કે પહેલાં મહારાજે વચનામૃતમાં એટલે લખ્યું કે ભલા થઈને ભગવાનને વિશેથી ભગવાનના સત્પુરુષને વિશેથી કાંટો કાઢતા શીખો મહારાજે કીધું વચનામૃતમાં કંટકે કંટક એટલે કાંટાથી કાંટાને કાઢતા શીખો કાંટાને હવે આ મોટા મોટો જો અવરભાવ અને સમજવા માટે આ શબ્દને બરાબર સમજજો ખાલી ન રહી જવાય એના માટે આ વાત કાઢીએ છીએ પહેલાં એવો કાંટો કે આ પ્રતિમા નથી પ્રતિમા રૂપી કાંટો છે એ વખતે મનુષ્યોને મનુષ્ય જેવા દેખાતા હતા અત્યારે મનુષ્યોને પ્રતિમા જેવા દેખાય છે પ્રતિમા નથી મનુષ્ય જેવા પણ નથી પરંતુ મનુષ્યોને મનુષ્ય જેવા દેખાતા હતા એ એમનો પ્રાકૃત ભાવ હતો સમજ્યા પરંતુ મહારાજ મનુષ્ય જેવા હતા નહીં જેને જેને મહારાજનો મહિમા સમજાણો અને એને મહારાજે જે દિવ્ય દ્રષ્ટિ કેળવી એને દિવ્ય દેખાયા છે દેખાયા મહારાજ મનુષ્યોને મનુષ્ય જેવા અને એટલે એમાં ભૂલા પડી ગયા ઘણા ભૂલા પડ્યા સ્વામિનારાયણ ભગવાન કચ્છમાં પધારેલા અને મહારાજ ભુજ પધાર્યા છે ગીરજીભાઈ અને સુંદરજીભાઈ ભગવાન સ્વામિનારાયણના બંને ભક્તો હતા બંને સુથાર ભક્તો હતા સમર્પણ તો ઘણું કર્યું હતું પરંતુ સમર્પણ કર્યા પછી આ કાંટો જો ન નીકળે તો સમર્પણ બધું નકામું જતું હોય છે મુક્તો સંત હોય કે હરિભક્ત હોય જ્યાં સુધી ભગવાનને વિશેથી અને ભગવાનના સત્પુરુષને વિશેથી મનુષ્ય ભાવનો કાંટો ન નીકળે મૂકતો જ્યાં સુધી એ અવર ભાવ ન પણ અવર ભાવ નટ જ્યાં સુધી બાજુમાં મૂકી મૂકતા આવડે ત્યાં સુધી એને મહિમા નહીં સમજાય અહો પણ નહીં રહે અને ત્યાં સુધી એને પળે પળે મહારાજે લખ્યું જે મિનિટે કઈ મિનિટે એને વિઘ્ન આવી જાય એ ખબર ન પડે અહીંયા વિઘ્ન આવી ગયું હરિજી હિરજીભાઈ ને સુંદરજીભાઈ બંને ભુજ ભુજમાં એમના ઘેર મહારાજ પધાર્યા છે બપોરનો સમય થાય બંને ભાઈઓ રાજમાં નોકરી કરવા જાય કારભારી હતા બંને રાજમાં નોકરી કરવા જાય એક દિવસ બપોરનો સમયે મહારાજ મેડી ઉપર હિરજીભાઈના મકાનમાં મેડી ઉપર પોતે સભા કરે મહારાજ અને બાઈઓની સભા કરે બપોરે બાઈઓ ઘેર હોય એટલે બધા પચીસ પચાસ સો બાઈઓની મહારાજ સભા કરે શ્રીજી મહારાજને મનુષ્ય જેવા જ જેણે જાણ્યા છે અને મનુષ્ય જ દેખાય છે એને જેવી મનુષ્યમાં પોતામાં જેવો હોય પોતા જેવા ભાવો પરઠે જાણે ને આપણો મર્મ મુક્તાનંદ સ્વામી બોલ્યા છે મુક્તાનંદ કહે જનની ગતિ છે ન્યારી તેને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી દેહદર્શીને શું લાગે કે મારા જેવા છે એટલે એને પોતા જેવા સંસારીમાં ને કેટલાક વિઘ્ન સંતોષીઓને આવા દેહધારીઓએ સુંદરજીભાઈને હિરજીભાઈને કહ્યું સુંદરજીભાઈ હિરજીભાઈ તમે રોજ રાજમાં જાઓ છો નોકરી કરવા જાઓ છો પછી બપોરે ઘરે શું થાય છે એની તમને ખબર છે ખેર શું થાય છે કેમ શું થાય છે એટલે અરે સ્વામિનારાયણ જુવાન છે તમારી બાઈઓ બધી જુવાન છે અને ઘરે શું થાય છે તમને કઈ ખબર પડે છે ભગવાનને વિશે આવા શબ્દ બોલાયા હો વિચાર કરજો હવે જે કુસંગી હતા એમને તો કદાચ ખ્યાલ નહોતો જેનો આશરો નહોતો જેનો પ્રતાપ જાણ્યો નહોતો પરંતુ જોડે રહીને જેણે પોતાનું સર્વસ્વ સોંપેલું એ જ સુંદરજીભાઈ જ્યારે એમના રાજાના દીકરાનું ખાંડું લઈને નીકળેલા અને સ્વામિનારાયણ ભગવાન જ્યારે એ વખતે સરદારમાં બિરાજેલા અને મહારાજ સરદારમાં છે ને ખબર પડી સુંદરજીભાઈ જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યા છે સમાચાર મળ્યા કે શ્રીજી મહારાજ સરદારમાં છે અને વિચાર કર્યો કંઈ આમના ઝાંપામાંથી નીકળીએ છીએ મહારાજના દર્શન નહીં થાય રાજાના કુંવરનો અરે પહેલાં જગજીવન મહેતાના જગજીવન મહેતા જોડે હતા જે મહારાજનો વિરોધી હતો દીવાન હતો રાજાના કુંવરનું લગ્ન હતું જો કહે કે મારે સ્વામિનારાયણના દર્શન કરવા જવું છે જગજીવન મહેતો વિરોધી એટલે જવા ન દે એટલે બાનું કાઢ્યું મારે એક બાધા છે માનતા છે અહીં એક દેવસ્થાન છે અને એના દર્શનની બાધા છે કુંવરના લગ્ન એટલે દર્શન કરીને એવું કાઢીને ગામના ઝાંપામાં જાનને રોકી અને પોતે એકલા સુંદરજીભાઈ મહારાજના દર્શન કરવા ગયા જલ્દી આવજો આ જલ્દી હમણાં આવ્યો સ્વામિનારાયણ ભગવાન રાજા તુંગજીત અને વૈરજીત દરબારો હતા અને એમને મેળી ઉપર સ્વામિનારાયણ ભગવાન બિરાજીલા સુંદરજીભાઈ ત્યાં પહોંચ્યા દૂરથી મહારાજના દર્શન થયા રાજીના રેડ થઈ ગયા મહારાજની નજર સુંદરજીભાઈ ઉપર પડી સુંદરજીભાઈએ મહારાજને નીચેથી બૂમ પાડી મહારાજ જય સ્વામિનારાયણ મહારાજ અવળું જોઈને બોલ્યા જય સ્વામિનારાયણ કોણ બોલ્યું મહારાજ તમારો દાસ શ્રીજી મહારાજે ઓળખ્યા છે જાણ્યા છે પણ કસોટી લઈ રહ્યા છો મહારાજ તમારો દાસ સુંદરજીભાઈ કે મહારાજ અરે મહારાજ કે દાસ દાસ થવો અઘરું છે ઓ ત્યારે સુંદરજીભાઈ કે મહારાજ દાસ નહીં તમારા દાસનોય દાસ બસ મહારાજ કે દાસનું લક્ષણ શું સ્વામી કે એમ કરવું એ દાસનું લક્ષણ તો આજે અમે તમારા સ્વામી તમને આજ્ઞા કરીએ છીએ કે અહીંથી સીધા વાળન વાળંદના ત્યાં જાઓ માથું મૂડાવી નાખો થોભા ઉતારી નાખો માથે મુંડન કરાઈ નાખો તમને સાધુ કરવાના છે આજ્ઞા સિદ્ધિ કરી દીધી સુંદરજી ભાઈ એક ક્ષણની વાર નથી કર્યો પૂનમે આવવાનું છે એવું નથી કીધું સાધુ થવાનું છે એક ક્ષણની વાર ન કરી વાળંદના ત્યાં ગયા લગ્ન કરવા નીકળ્યા છે જાન લઈને મુંડન કરીને આવીશ ને મૂછો મુંડાઈ નાખીશ ને દાઢી મુંડાઈ નાખીશ તો શું કહેશે લોકો ત્યાં બધા રાહ જોઈને ઊભા છે એનો વિચાર ન કર્યો દીવાનને ખોટું લાગશે એનો વિચાર ન કર્યો શું જવાબ આપીશ એનો વિચાર ન કર્યો એ રાજા છે ના તો રાજા ધીરાજ છે એનું વચન એની મરજી હેઠી પડવા ન દેવી એ કેટલો મહિમા જાણ્યો હશે હા એ જ મિનિટે વાળંદને ત્યાં જઈને દાઢી ને મુંડન કરાઈને આવ્યા જાઓ મુક્તાન સ્વામી જોડે સાધુ થઈ આવો મુક્તાન સ્વામી જોડે દીક્ષા લઈને આવ્યા ભગવા વસ્ત્ર ધારણ કરીને અમે ઉભા રહ્યા મુક્તાનંદ સ્વામી જોડે આવ્યા મહારાજ આ શું આજ્ઞા કરી મહારાજ કે ઓ સુંદરજીભાઈ તમે હતા હા મહારાજ મહારાજ મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે બહુ ખોટું કર્યું કેમ આ ભુજની અંદર પેલો જગજીવન મેં તો અમારો વિરોધી છે અમારે બેવાની આ ડાળ હતી ઘેર અમારા સંતોના ઉતારા થતા હતા અને ત્યાં ડાળ હતી બેસવાની હવે એને સાધુ કરી દીધું અમે ઉતરશું ક્યાં કચ્છમાં ઉતારો જતો રહ્યો અમારો મહારાજ કે મુક્તાન સ્વાય પહેલું કહેવું જોઈએ ને તો પહેલું કીધું હોત તો ના કરે જ અરે મહારાજ તમે પૂછ્યું તું જ ક્યાં સીધું જ મુંડાઈ નાખ્યું તમે તો હા મહારાજ કે હજુ શું બગડ્યું છે સુંદરજીભાઈ તમે કોણ મહારાજ તમારો દાસ દાસનું લક્ષણ શું સ્વામી કે એમ કરવું સ્વામી કહે છે કે ભગવા ફરીથી ઉતારી નાખો અને ભગ ફરીથી પાછા જે ગ્રહસ્થના કપડાં હતા પહેરી લો હાથ જોડીને મહારાજને કે મહારાજ રાજી થજો તમે ગધેડેથી હાથીએ બેસાડ્યો એ તો બહુ આનંદની વાત છે પરંતુ હવે હાથીએથી ગધેડે શું કરવા બેવડો છો ગધેડોને હાથી સમજ્યા ને વેલા સમજ્યા બધાએ તમે હાથીએ બેઠા છો ન બધાય બોલ્યા નહીં બધાય ક્યાં બેઠા છો બોલ્યા નહીં હું વિનત બોલતા ક્યાં બેઠા છો ભૈલા સમજીને બોલો છો જો અમારા સંતો બધાય હાથીએ બેઠા છો હા શ્રીજી મહારાજ ને કેજ મહારાજ જવાબ સાંભળો સુંદરજી ભીનો સુંદરજી ભાઈ કે મહારાજ ગધેડેથી હાથીએ બેસાડ્યો હાથીએથી ગધેડે શું કરવા બેસાડો છે મહારાજ કે અમારી કઈ ભૂલ મહારાજ કે કાંઈ ભૂલ નથી પરીક્ષા લેતા હતા અમે આગ્રહ કરીને મહારાજે ફરી પાછા વસ્ત્ર આપી દીધા ભાઈ દાઢીને મૂંછ મુંડાઈને હવે ક્યાં જતા હતા હવે પૂછે છે ક્યાં જતા હતા ને કેમ આવ્યા હતા મહારાજ દર્શન કરવા આવ્યો હતો રાજાના કુંવરનું ખાંડું લઈને નીકળ્યો હતો જાન લઈને નીકળ્યો હતો ક્યાં છે બધાય ગામના ઝાપે બેઠા છે હવે આ મુંડાઈને જશો શું કહેશે તમે શું જવાબ આપશો અરે મહારાજ અનંત કોટી બ્રહ્માંડના ધણીને રાજી કરતા આવડ્યું તો એ તો જગતનો જીવ છે એને રાજી કરતા નહીં આવડે ત્યાં જઈને પૂછ્યું પેલા જગજીવન મહેતાએ આ શું બધું કરીને આવ્યા આ અપશુકન કરીને આવ્યા અરે સાંભળો તો ખરા હું ત્યાં દેવસ્થાને ગયો અને દર્શન કરવા ત્યાં મેં પેલા પૂજારીને વાત કરી કે ભાઈ હું બાધા કરવા નીકળ્યો છું નિર્વિઘ્ને લગ્ન પતે ને એટલે પૂજારીએ કર્યું કે બાધા તો પૂરી થાય નિર્વિઘ્ને લગ્ન તો પૂરા થાય આ બધું મુંડાઈ નાખો તો આપણે નિર્વિઘ્ને લગ્ન કરવા છે કે કે નહીં તો તો હા એટલે મુંડાઈ નાખ્યું બહુ સારું બહુ સારું લ્યો જો જગતના જીવને રાજી કરતા આવડે એટલે રાજા ધીરાજ રાજી કરવા આવડે તેને આવડે એમાં શું હા તમે આ લીલા છમ જેવા વૃક્ષ હોય છે લીમડા હોય છે પાંદરે પાંદરે લોકો જ પાણી છાંટે છે એટલે લીલા રહે છે ને એક મૂળમાં પાણી નાખ્યું આખા લીમડામાં થળીઓ લીલું રહે ને ડાળખાય લીલા રહે ને પાંદડાય લીલા રે કે બધા રોજ પાંદરે પાંદરે પાણી છાંટવું પડે બે એક મૂળમાં રેડો એટલે બધે પહોંચી જાય આ તમે બધા બધાને રાજી કરવા મથો છો પરંતુ આ રાજા ધીરાજને એક મૂળ છે કે સર્વે સુખોનું ખરું મૂળ છે રે મૂળ સરરે સુખો નું ખરું મૂળ છેરે મોળ છે પાંદરે પાંદરે પાણી ક્યાં રેડવા જશો આખી દુનિયાને રાજી કરતા શીખ્યા પરંતુ બધે પાણી છાંટ્યું ને મૂળમાં ના છાંટ્યું તો શું વળ્યું ભૂલ્યા મૂળમાં રેડતા શીખો ને એકની ખુશામત કરતા શીખો એકને રાજી કરતા શીખો અને એક રાજા ધિરાજ જો રાજી થઈ જાય તો દુનિયા રાજી જ છે અને રાજી થાય તોય શું ને ન રાજી થાય તોય શું ઊંખ એ રાજી રાજા રાજી તો ક્યાં કરે ગા કાજી તો ક્યાં કરેગા પાજી હે દુનિયા તો પાજી પાજી છે છે તો એક રાજા રાજી થઈ ગયા પતિ ગયો રાજા ધીરાજ રાજી થઈ ગયા રાજા રાજી કર્યા આવું વચન મનાનું અશક્ય શક્ય થયું સાધુ કરવાના કીધા તો થઈ ગયા પોલો કેવી કેવી કસોટીઓમાંથી પાર પાડ્યા મહારાજા અઢાર ને કાગળ લખ્યા એકને કાગળમાં તમે બધા પાસ થઈ ગયા પરંતુ सुंदर जी भाई ए सुंदर जी भाई आई न पास થઈ ગયા અવર ભાવ અને પ્રભાવ ની વાત ને જો ન સમ જાય ઈ બેલેન્સ કરતા જો ન આવડે મુક તો આ કારણ સત્સંગ ના સભ્ય ધરી કે આપણે વાત શીખજો કાયમ માટે શીખજો અવર ભાવ એ દેખાતી વસ્તુ છે પ્રભાવ એ વાસ્તવિકતા છે અવર ભાવ ઈ કેવળ ઇલ્યુઝન છે ફોલ્સ છે અવર ભાવ ઈ કેવળ જેને કહેવાય શું કહેવાય ઇલ્યુઝન ગુજરાતી માં શું કહેવાય એને ભ્રમ ભ્રમ છે ભ્રમ કેવળ બ્રહ્મ છે તદ્દન ખોટું છે મૂકતો એ ખોટાને ખોટું કરતા આવડે અને સાચાને સાચું કરતા આવડે એ કારણ સત્સંગની ફલશ્રુતિ છે 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 આ કારણ સત્સંગનું ફળ ભાઈ પ્રતિમા દેખાય મૂર્તિ પ્રતિમા જેવી દેખાય છે એ ખોટું છે અવરભાવ છે પ્રતિમા નથી આરસ નથી શ્યામ નથી શ્વેત નથી મહારાજને વિશે કોઈ અવરભાવના ભાવ નથી મહારાજ વાસનાના ઘનશ્યામ મહારાજ એવું નથી અરે ઘનશ્યામ મહારાજ તો ઠેઠના છે એ તો અક્ષરધામના ધણી છે એને આપણે આપણા કુંડાળામાં ન બાંધીએ બધો અવરભાવ છે એ અવરભાવ છોડવાનો છે ત્યાં એવા ભેદ નથી પ્રભાવમાં પ્રભાવમાં દિવ્ય તેજોમય મૂર્તિ છે અધો ચારે ચારેકોરે પ્રમાણે રહીત તેજનો સમૂહ એને મધ્ય મૂર્તિ છે ભલે કોઈ પણ સ્થળની ને સ્થાનની સ્થળ અને સ્થાન ત્યાં રહેતું નથી મૂકતો એ જય બિરાજે છે ભાઈઓ એ જય બિરાજે છે એ જ આપણી પૂજામાં છે એ જ રાજા ધીરાજ આપણને મળ્યા છે એ જ ધણી છે એ જ વ્યતિરેક સ્વરૂપ છે એ જ સાક્ષાત સ્વરૂપ છે એ જ સ્વયં આપણને પોતાને મળ્યા છે આમાં ક્યાં ભેદ પાડવાનો રહ્યો પણ અવરભાવ અને પ્રભાવ આ બંને કારણ સત્સંગમાં આવ્યા છો તો સમજો બરાબર મિલા હ મહારાજને વિશે અવરભાવ પરઠ્યો સુંદરજી ભાઈ મહારાજના વચનમાં પાસ થઈ ગયા મહારાજે આજ્ઞા કરી સાધુ કરવાના છે પાસ થઈ ગયા પરંતુ સહેજ કોઈ કે કહ્યું સુંદરજીભાઈ બપોરના સમયે તમે નોકરી કરવા જાઓ છો ત્યારે ઘરમાં શું થાય છે તમને ખબર નથી બે ચાર જણાએ કહ્યું શંકા પેઈ ગઈ અને હલકા શબ્દો બહુ અસર કરે છે મુક્તો હલકી વાત અને હલકા શબ્દ અને હલકું વર્તન એ તરત એક્સેપ્ટેબલ હોય છે તરત સ્વીકાર બની જતું હોય છે હા ચારે બાજુ જોજો અત્યારે પેલા બેક્ટેરિયા હોય એટલે બધા બાંધી બાંધીને કેમ બેઠા છે કારણ કે હલકી વસ્તુ છે તરત ભાઈ જાય ભાઈ હા એટલે બાંધી બાંધીને બેઠા છે બધા હલકી વસ્તુ છે એ અંદર ભાઈ જાય હમ તો હલકા શબ્દ બહુ અસર કરે સુંદરજી ભાઈ ને હિરજીભાઈ બે ચાર જણ જોડે સાંભળ્યું કે સ્વામિનારાયણ ભગવાન એકલા છે જુવાન છે ને તમારે ઘરવાળા બધા જુવાન છે તપાસ તો કરો ઘરમાં શું થાય છે નિશ્ચય આંબા જેવો લીમડા જેવો કહેવાય ધ્યાન રાખજો આપણી કસોટી નથી લીધી ને એટલે આપણે બધાએ આય હા ના એ ના કરીએ છીએ સમય આવે ત્યારે આપણે આ બધા પ્રસંગો શાના માટે જ આ સુંદરજીભાઈની ટીકા કરવા માટે આ પ્રસંગ નથી લીધો આપણે પ્રસંગ નથી લેતા ફૈબાનો પ્રસંગ લીધો હોય તો ફૈબાનું હલકું દેખાડવા માટે પ્રસંગ ન લેતી નથી લેતા સુરા ખાચરને સ્વાદિયા કહીએ તો સુરા ખાચરને સ્વાદિયા કહીને વગોવણી કરવા માટે આપણે સુરા ખાચરનો પ્રસંગ નથી લેતા આ એક એક પ્રસંગ એ આપણા આપણે એ રેલો આપણા નીચે ન આવે એના માટે આપણે મજબૂત થવા માટે આ પ્રસંગ છે જો નપાસ થઈ ગયા અવર ભાવ હતો અને અવરવામાં જેવું દેખાણું એવું જેવું સમજાણું એવો જ પ્રશ્ન ઉભો થયો અને એવો શબ્દ કાન્ય ઉપર પડ્યા જો બેલેન્સ કરી શક્યા નહીં એનું કારણ શું રાજા ધીરાજનો પ્રભાવનો નિશ્ચય હોત તો કોણ છે કોણ સ્વરૂપ છે આ કોઈ માયાનો જીવ છે શું એક દેહધારી છે કે એને સ્ત્રી પુરુષના ભેદ હોય મુક્ત કલ્પના તો કરો જે એ સ્વામિનારાયણ ભગવાનના સાધુમાં કેટલું સામર્થ જ્યારે મહારાજ જુનાગઢ પધાર્યા અને જુનાગઢમાં મહારાજની સવારી નીકળવાની હતી પેલો રંગીલદાસ દીવાન હતો અને રંગીલદાસ દીવાન મહારાજનો વિરોધી હતો દરેક જગ્યાએ આવું કંઈક ચાલતું જ હોય અને એ રંગીલદાસ દીવાને કાવતરું કર્યું સ્વામિનારાયણને વાલી નામનો ઘોડો તૈયાર કર્યો જે મહાકામી હતો સો ફૂટ બસો ફૂટ પાંચસો ફૂટ હજાર ફૂટ છેટે પણ કોઈ ઘોડીને જો ઘોડીની ગંધ આવે તો એટલો બધો કામી ઘોડો કે દોરડું તોડીને હાંકળ તોડીને ખીલો તોડીને ભાગે કામાશક્ત થઈને એ વાલી ઘોડાને તૈયાર કર્યો સ્વામિનારાયણને આની ઉપર બેસાડી અને એમના ઉતારાથી જ્યાં ગજ ઉપર હાથી ઉપર મહારાજની સવારી નીકળવાની હતી અને ત્યાં ચોક સુધી મહારાજને આમાં લઈ આવવા એણે માણસ જોડે વાલી ઘોડો તૈયાર કરીને મોકલ્યો શણગારીને બે બાજુ ઘોડીઓ બાંધી દીધેલી અને ત્યાંથી ઉતારાથી ચોક સુધી રાજાએ નવાબે આજ્ઞા કરી છે કે તમે આ ઘોડા ઉપર બેસજો એવી વિનંતી કરી છે સ્વામિનારાયણ ભગવાન આગળ ઘોડો આવ્યો મહારાજ ઉતારામાંથી બહાર નીકળ્યા ઘોડા સામો જોઈને મહારાજ અંતરિયામી સ્વરૂપ મહારાજ એની આંખ સામું જોયું આખું કાવતરું પારખી ગયા મહારાજ કે અમે તો અમારા રોઝા ઘોડા ઉપર બેસશું અમે આની ઉપર અમે આવા રજવાડી ઘોડા ઉપર અમે ન શોભીએ બ્રહ્માનંદ સ્વામી તમે બે જાઓ કે એમ કામ કરો કે લ્યો ટાઢા પાણી અખો કાઢવાની વાત લ્યો મહારાજે કોને સીધા બ્રહ્માનંદ સ્વામી તમે બેહો કે બ્રહ્માનંદ સ્વામી તો એવા દિવ્ય પુરુષ હતા એ જેનું સંપૂર્ણ કરતા પણ હું મહારાજનું હતું રોમ રોમપણે જે મહારાજની સાથે જોડાયેલા હતા બ્રહ્માનંદ સ્વામી જો ઘોડા જોડે મહારાજ તમે બેસો બ્રહ્માનંદ સ્વામી તમે બેહો બ્રહ્માનંદ સ્વામી પારખી ગયા મહારાજ ના પાડે છે કંઈક હેતુ હશે બ્રહ્માનંદ સ્વામી વાલી ઘોડાની આંખ આવું નજર કરી એની કામ વાસનાને પારખી ગયા સ્વામી કે કંઈ નહીં મહારાજ સેવકને આજ્ઞા છે તો સેવક બેસશે અને એમ કરીને બ્રહ્માનંદ સ્વામીએ ધાડ દઈને જમણો હાથનો ધબાકો પેલા વાલી ઘોડાના મસ્તક ઉપર સ્વામિનારાયણ કરીને જ્યાં ધબ્બો માર્યો અને એ જ મિનિટે વાલી ઘોડાની કામવાસના બાળીને ખાખ કરી નાખી ખતમ કરી નાખી ઘોડાને નિર્વાસની કરી નાખ્યો સ્વામી ઘોડાના પેગડામાં પગ નાખીને ઉપર બે ગયા ઘોડો ગાય જેવો થઈ ગયો નીચું જોઈને ચાલ્યા ઘરે બે જ બાજુ ઘોડીઓને હણહણાવવાની એવો કહેલું કે બે બાજુ ઘોડીઓ બાંધવાની ઘોડીઓને હણહણાવવાની અને ઘોડીઓ હણહણે પણ પેલો વાલી ઘોડો બ્રહ્માંડ સ્વામી બેઠા છે આગળ રોજો ઘોડો મહારાજ પાછળ વાલી ઘોડા ઉપર બ્રહ્માંડ સ્વામી અને ચાલ્યા જાય ઓલ્યો એ વખતે મોબાઈલ ફોનનો જમાનો નથી નહીં તો મોબાઈલ લઈને બેઠો રંગીલદાસો પણ એના બધા સંદેશાવાહકો બધા હતા એના બધા હજુરીયાઓ વારે વારે સમાચાર પૂછે શું થયું સ્વામિનારાયણ પડ્યા કે નહીં સ્વામિનારાયણ પડ્યા કે નહીં સ્વામિનારાયણના હડકા ભાગ્યા કે નહીં સ્વામિનારાયણ ભગવાન તો હતા જ નહીં રોઝા ઘોડા ઉપર બેઠા હતા ત્યાં સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ નથી બેઠા બ્રહ્માનંદ બેઠા જ રંગીલદાસે વિચાર કર્યો કે ચલો સ્વામિનારાયણ નહીં પડે તો બ્રહ્માનંદ તો પડશે હં પણ બ્રહ્માનંદ સ્વામી આખું સ્વરૂપ બદલાઈ નાખેલું ઘોડીઓ હણહણતી રહીને વાલી ઘોડો નિરા અનાશક્ત થઈને કામાશક્ત હતો એ બિલકુલ નિર્વાસનિક થઈ અને સ્વામીને બેહાડીને હાલતો રહ્યો રંગીલદાસનું આખું કાવતરું ફેલ ગયું સ્વામિનારાયણ ભગવાન કહે છે અમારા સાધુમાં આટલું બધું સામર્થ્ય હોય તો એ ભગવાન સ્વામિનારાયણ જેવા અનંત સાધુઓના સ્વામી હતા પહેલા અનંત નારી મુક્તોના સ્વામી એ દિવ્ય સ્વરૂપમાં શું હોય સ્ત્રી અને પુરુષના ભેદ એને શું હોય શ્રીજી મહારાજે વચના લખ્યું છે મધ્યનું તેપનમું વચના મહારાજ કે ભગવાનને ભગવાનના સત્પુરુષ એને જે જીવ જાણતો નથી એને બિચારાને અલૌકિક દ્રષ્ટિએ જોનારો અલૌકિક દ્રષ્ટિની ખબર ક્યાંથી પડે મહારાજ એવો શબ્દ વાપર્યો છે એની અલૌકિક દ્રષ્ટિની ખબર કેમ પડે જેમ હથેળીમાં જળનું ટીપું દેખે એમ અનંત કોટી બ્રહ્માંડોને દેખી શકતા હોય એવા ભગવાનને ભગવાનના સત્પુરુષ અલૌકિક દ્રષ્ટિએ વર્તતા હોય એની આલોકના જીવને ખબર ક્યાંથી પડે સમજ્યા આ વિડિયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો અને હા આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે એસએમવીએસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બે આઇકન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો